આપણે આ વિડિયોમાં માપન પદ્ધતિમાં વપરાતા ઘનફળના એકમો વિશે શીખીએ. ઘનફળ એટલે કોઈ પણ વસ્તુ ત્રિપરિમાણમાં કેટલી જગ્યા રોકે છે તે પરિમાણ. માપન પદ્ધતિમાં ઘનફળનો પાયાનો એકમ લીટર છે. લીટર વિશે ઘણી બધી રીતે સમજી શકાય છે. એક રીતે લીટર વિશે વિચારીએ તો જો આપણી પાસે એક સમઘન છે કે જે 10 સેન્ટીમીટર ઊંચાઈ અને 10 સેન્ટીમીટર પહોળાઈ ધરાવે છે, કે જે કંઈક આવો દેખાય છે, તે સમઘન હું અહીં દોરું છું. આ 10×10×10નો સમઘન છે. હવે જો આપણે આવું કોઈ પાત્ર લઈએ તો 1 લીટર તેનું ઘનફળ થાય. અહીં આ સમઘનનું ઘનફળ 1 લીટર થશે. અથવા આપણે રોજબરોજની જિંદગીમાં વપરાતું ઉદાહરણ લઈને વિચારીએ તો આપણે 2 લીટરની કોઈક સોડાની બોટલ અથવા પાણીની બોટલ લઈને વિચારીએ તો તે કંઈક બોટલ આવી દેખાતી હશે. આ 2 લીટરની બોટલ છે. રોજબરોજની જિંદગીમાં આપણે પાણીની બોટલ, સોડાની બોટલ એવી બોટલ ખરીદતા હોઈએ છીએ. તે 2 લીટરની બોટલ કંઈક આવી દેખાશે. જો તેમાં ફક્ત અડધું જ પાણી અથવા સોડા ભરેલું હોય તો તે 1 લીટર જેટલું થશે. એટલે કે આટલું તે 1 લીટર થશે, કારણ કે બોટલ 2 લીટરની છે. જો બોટલ અડધી ભરેલી હોય તો તે 1 લીટરની કહી શકાય. અહીં તમને આ સોડાની બોટલ અને આ 10 સેન્ટીમીટર×10 સેન્ટીમીટર×10 સેન્ટીમીટરનો સમઘન દ્વારા લીટર વિશે સમજાઈ ગયું હશે. હવે જો લીટર કરતા પણ ઓછી બાબતનું માપન કરવા માંગતા હોઈએ તો માપન પદ્ધતિમાં પૂર્વક, દેશી, સેન્ટી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ખાસ કરીને જે ઉપયોગમાં લેવાય છે તે છે મિલી લીટર. અહીં મિલી એ લીટરનો પૂર્વક છે. પૂર્વક મિલી એટલે મિલી લીટર. આમ તમે આગળ મિલી પૂર્વક સાંભળ્યો જ હશે. તેનો અર્થ થાય છે 1/1000, એટલે કે લીટરનો 1000મો ભાગ. અથવા બીજી રીતે વિચારીએ તો 1 લીટર બરાબર 1000 મિલી લીટર. 1000 મિલી લીટર. હવે તમે વિચારતા હશો કે મિલી લીટર માપ ધરાવતી વસ્તુ કેટલી હશે. તમે એક સમઘન વિશે વિચારો કે જે કંઈક આ મુજબ દેખાય છે, બરાબર, કે જેમાં અહીં આપણે 10 સેન્ટીમીટરની જગ્યાએ ફક્ત 1 સેન્ટીમીટર લઈશું. એટલે કે આ સમઘન 1 સેન્ટીમીટર પહોળો, 1 સેન્ટીમીટર ઊંડાઈ ધરાવે છે અને 1 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે છે. માટે આવો સમઘન 1 મિલીલીટર સમાન થાય છે. મિલીલીટર માપવાળા ઉદાહરણમાં દવાનો એક ભાગનો પણ સમાવેશ થઈ શકે છે. તેથી ઉદાહરણ તરીકે તમારા ઘરના કબાટમાં પડેલી 1 ચમચી જેટલી દવા આશરે 4 મિલીલીટર થી 5 મિલીલીટર જેટલી હોય છે. અથવા અમુક વાનગી કે જેનું પ્રમાણ ઓછું લેવાનું હોય તો તે મિલીલીટરમાં માપવામાં આવે છે. હવે જો તમે લીટર કરતા મોટો એકમ લેવા માંગતા હોય તો ફરીથી માપન પદ્ધતિમાં સમાવિષ્ટ પૂર્વકનો ઉપયોગ કરવો પડે છે. તમે ડેકાલીટરનો ઉપયોગ કરી શકો છો અથવા હેક્ટોલીટરનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવતો એકમ છે કિલો લીટર. કિલો લીટર જ્યારે પૂર્વક કિલો લાગે છે ત્યારે તે દર્શાવે છે કે 1 કિલોલીટર બરાબર 1000 લીટર. અહીં આપણે લીટરની આગળ કિલો પૂર્વક લગાડ્યો છે. આ તમે ધારો છો તેટલો મોટો એકમ નથી. જો આપણે એક સમઘન લઈએ કે જેનું બાજુનું દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર ન લેતા 1 મીટર લઈશું, તો ચાલો તેવો સમઘન આપણે અહીં દોરીએ. આ એક સમઘન છે જે હું અહીં દોરી રહી છું. તે કંઈક આવો દેખાય છે કે જેમાં દરેક બાજુનું માપ 1 મીટર 1 મીટર છે, નહીં કે 10 સેન્ટીમીટર. એટલે કે આ સમઘન 1 મીટર ઊંડો, 1 મીટર પહોળો અને 1 મીટર ઊંચો છે અને તે કંઈક આવો દેખાય છે. તો આ સમઘન 1
કિલોલીટર સમાન થાય. કિલોલીટર એકમ તરણકુંડ એટલે કે સ્વિમિંગ પુલમાં પાણીનું ઘનફળ માપવા માટે વપરાય છે.